સુરત જિલ્લાના બારડોલીના તાજપોર ગામની સીમમાં ગેરકાયદેસર બાયોડીઝલ વેચવાનું નેટવર્ક ઝડપાયું હતું. અમીધારા રાયસર મિલ કમ્પાઉન્ડમાં જિલ્લા એલસીબી અને બારડોલી પોલીસે રેડ કરી 13 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરી હતી. રાજ્યમાં બાયોડીઝલના વેચાણ પર પ્રતિબંધ છતાં બેરોકટોકપણે બાયોડીઝલનું વેચાણ ચાલી રહ્યું છે ત્યારે આવા જ એક નેટવર્કનો સુરત જિલ્લા એલસીબી અને બારડોલી પોલીસે પર્દાફાશ કર્યો હતો. બારડોલી તાલુકાના તાજપુર ગામની સીમમાં અમીધારા રાઈસ મિલ કાર્યરત છે, જેના કમ્પાઉન્ડમાં વેપલો ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી, જેથી બારડોલી પોલીસ તેમજ જિલ્લા એલસીબીએ સંયુક્ત રીતે રેડ કરી હતી અને સ્થળ પર બાયોડીઝલ, જ્વલનશીલ પ્રવાહી, નોઝલ, પંપ, ટેન્કર સહિતનો મુદ્દામાલ મળી પોલીસે 8000 લીટર બાયોડીઝલ, જ્વલનશીલ પ્રવાહીની જથ્થા સાથે બારડોલીના બાબેન ગામના ઇલેક્ટ્રિસિટીમાં રહેતો મનોજ પ્રજાપતિ તથા કામરેજના સલાહકાર બંગલોમાં રહેતા ગૌતમ પરશુરામ મંદિર અને પોરબંદરનો રાજુ દાનાભાઈ હુનની ધરપકડ કરી રૂપિયા 13.11 લાખનો મુદ્દામાલ પણ કબજે કરી આ ગુનામાં સંડવાલા મુંબઈના સરફરાઝ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાની તજવીજ હાથ ધરી છે. ગઈકાલે બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરભોણ આઉટપોસ્ટ વિસ્તારમાં એક અમીધારા રાઈસ મિલ છે એના કમ્પાઉન્ડમાં એલસીબી પોલીસની સાથે રેડ કરેલી અને એમાં બાયોડીઝલ જેવું જ્વલનશીલ પદાર્થનો જથ્થો 8000 લીટર જેટલો ટાંકામાં પકડાયેલો છે. એની અંદર મનોજભાઈ મુરજીભાઈ પ્રજાપતિ, ગૌતમભાઈ પરશુરામભાઈ મંદિર અને રાજુભાઈ દાનાભાઈ હુણ આ 3 આરોપી ત્યાં આગળ આ બાયોડીઝલનું વેચાણ કરતા હોય એ તે ત્યાં સ્થળ ઉપરથી પકડાયેલા છે અને બીજા જે સપ્લાય કરનાર આરોપી છે સરફરાજભાઈ કરીને એને વોન્ટેડ જાહેર કરી અને પોલીસે કાયદેસરનો કેસ કરેલો છે. મુદ્દામાલની અંદર એક ટ્રક છે, ટાંકાની અંદર ભરેલું બાયોડીઝલ છે 8000 લીટર સાથે અને એમાંથી ભરવાની ડીઝલ ભરવાની મોટર તે સ્થળ ઉપરથી પકડાયેલી છે.